એક ગુણ આ પાઠમાંથી આપ ફાળવવામાં આવેલો છે અને કયું ઉદ્યોગ કયા ક્ષેત્ર ઉપર વિકાસ પામ્યો છે અથવા કયા સ્થળે એ સ્થાપવામાં આવેલો છે એની માહિતી જોઈએ તો ખાંડ ઉદ્યોગ છે એ ખાંડ ઉદ્યોગ ઉત્તર પ્રદેશની અંદર ગોરખપુર છે તે ગોરખપુરની અંદર મહારાષ્ટ્રની અંદર સતારાની અંદર ગુજરાતની અંદર દર્શાવ્યું નથી પણ તમને દર્શાવી શકશો વ્યારા ગણદેવી પછી આ બાજુ જૂનાગઢની અંદર કોડીનાર તો ત્યાં પણ ખાંડ ઉદ્યોગ છે એનું ઉત્પાદન થાય છે તો એ દ્રષ્ટિએ તમે ખાંડ ઉત્પાદન કરતું કોઈ પણ એક ક્ષેત્ર કે કેન્દ્ર દર્શાવી શકો છો ત્યાર પછી લઈએ કાગળ ઉદ્યોગ તો કાગળ ઉદ્યોગના ક્ષેત્રે ભારતના આજે વિકાસ કરવાનો ઘણો બાકી છે છતાં પણ મધ્યપ્રદેશની અંદર આવેલું નેપાનગર છે અહીંયા મધ્યપ્રદેશ એના નાસિકની ઉપરની બોર્ડર પાસે તમે આમાં બતાવેલું જોઈ શકો છો તો એ નેપાનગર છે ત્યાં ઉદ્યોગનું મોટું એક કેન્દ્ર સ્થાપવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા ઝારખંડ પાસે દાલમિયાનગર છે ત્યાં પણ કાગળ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી છે આમાંથી તમને જે કેન્દ્ર યાદ રહે તે સેલમ સેલું એ યાદ રાખવાનું છે ત્યાર પછીનો પોઈન્ટ છે રસાયણ ઉદ્યોગ રસાયણ મોટાભાગે ગુજરાત ઉત્પાદન ધરાવતું મહત્ત્વનું રાજ્ય છે એટલે અંકલેશ્વર હોય વડોદરા હોય ભરૂચ હોય કે અહીંયા અમદાવાદ હોય ત્યાં તમારે દર્શાવવાનું છે એ રસાયણ ઉત્પાદન કરતા કેન્દ્રોની અંદર ત્યાર પછી લઈએ તાંબુ ઉત્પાદન કે તાંબા ગાળણ ઉદ્યોગ તાંબા ગાળણ ઉદ્યોગ છે તે મોટાભાગે સૌ પ્રથમ વખત ક્યાં છે ઝારખંડ જિલ્લાની અંદર ઘાટશીલા અને બીજી એક ફેક્ટરી રાજસ્થાનની અંદર આવેલ છે તો ત્યાં પણ તમે દર્શાવી શકશો ત્યાં પણ એક ઉત્પાદન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અહીંયા મેં બતાવ્યું નથી છતાંય તમે દર્શાવી શકશો પણ આ ઘાટશીલા છે પહેલાં આપણે યાદ રાખવાનું ત્યાર પછી રાસાયણિક ખાતરની જો વાત કરવામાં આવે તો રાસાયણિક ખાતરનું સૌ પ્રથમ કારખાનું સિંદરીમાં સ્થપાણું બિહારની અંદર તો અહીંયા દર્શાવી શકો પણ આપણે ગુજરાતનો છે એ પોઈન્ટ સરળતાથી તમને યાદ રહી જશે એટલે તમારે કલોલ છે સૌથી મુખ્ય અને દર્શાવી શકો અને બધાને સરળતાથી યાદ રહી જાય એવું જો કેન્દ્ર હોય તો કંડલા છે તો કંડલા છે ત્યાં પણ તમે એ દર્શાવી શકશો કે જ્યાં રાસાયણિક ખાતર ઉત્પાદન કરતા કેન્દ્ર છે આ ઉપરાંત વડોદરાની અંદર પણ એની ફેક્ટરી આવેલી છે એટલે ત્યાં પણ દર્શાવી શકશો ત્યાર પછી રેલવે એન્જિન ઉત્પાદન કરતા મુખ્ય કેન્દ્રો તો રેલવે એન્જિન શબ્દ વાપરું છું બરાબર યાદ રાખજો રેલવે એન્જિન ઉત્પાદન કરતા કેન્દ્રોની અંદર ચિત્રાંચલ ઉત્તર પ્રદેશમાં વારાણસી અહીંયા દર્શાવ્યું અને ત્રીજું છે ઝારખંડની અંદર જમશેદપુર આ ત્રણ કેન્દ્રો ઉપર રેલવે એન્જિનો બનાવવામાં આવે છે ત્યાર પછીનું છે રેલવેના માટેના મુસાફરીના ડબ્બા રેલવેની અંદર જોડવામાં આવતા જે ટ્રેન સાથે જોડાયેલા ડબ્બાઓ છે એ કોચનું ઉત્પાદન કરતા કેન્દ્રોની અંદર તમારે યાદ રાખવાનું છે એક તમિલનાડુની અંદર પેરામ્બુર કર્ણાટકની અંદર બેંગાલુરુ અને કોલકાતાની અંદર સૌથી વધુમાં વધુ કહી શકાય એ મુસાફરી માટેના ડબ્બાઓનો ઉત્પાદન કરતા કેન્દ્રોના નામ છે ત્યાર પછી જહાજ બાંધકામ છે તો બે તમે યાદ રાખી શકો છો એક કોચી અને બીજું છે વિશાખાપટ્ટનમાં આવે પણ કોચી છે કે મોટાભાગે દરિયા કિનારા ઉપર આવેલું છે એટલે સરળતાથી તમે દર્શાવી શકશો વિશાખાપટ્ટનમ આમાંથી ઘણા એવા છે કે એને ખબર ન હોય તો વિશાખાપટ્ટનમ પણ દર્શાવી શકો છો અને છેલ્લું છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતા કેન્દ્ર જેની અંદર બેંગાલુરુ છે એ તમારે દર્શાવવાનું છે કે જ્યાં સૌથી વધુમાં વધુ આ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એ બનાવવામાં આવે છે કે ઉત્પાદન કરવામાં આવે છે તો આ ક્ષેત્રો છે એ દર્શાવી શકો ત્યાર પછી રેલવેના ડબ્બા બનાવતું એક કારખાનું આપણે કપૂરથલા પંજાબની અંદર પણ લઈ શકીએ એ દર્શાવી શકશો કે જ્યાં મોટાભાગે રેલવેના ડબ્બાઓનું ઉત્પાદન થાય છે લગભગ આવી ગયો
અને વિમાનોની વાત કરીએ તો વિમાન છે એ ભારતની અંદર કર્ણાટકના બેંગાલુરુની અંદર એક ઉત્પાદન થાય છે અને બીજું છે ઉત્તર પ્રદેશની અંદર ગોરખપુર ખાતે ત્યાં પણ મોટી ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી છે. આ રીતે તમે વિમાન ઉત્પાદન કરતા કેન્દ્રો પણ દર્શાવી શકશો. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો નાસિક ખાતે એ વિમાન ઉત્પાદન કરતા સ્પેરપાર્ટો છે એની ફેક્ટરી આવેલી છે એટલે ત્યાં પણ દર્શાવી શકશો. તો આ થઈ નકશા પૂર્તિ વિશેની માહિતી.